નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બીએમ ગુજરાતીમાં. આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ ભવનાથ મહાદેવના મેળામાં, જે મહાશિવરાત્રિ મેળા તરીકે ઓળખાય છે. તો આપણે છીએ અત્યારે જૂનાગઢમાં અને અહીંયા મહેશભાઈ આહીરનું આપણે ઇન્ટરવ્યૂ લઈશું અને તમને દેખાડીશું. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો મહાદેવજીના, એ પણ શિવરાત્રિના દિવસે. તો આ છે મહાદેવજીનું મંદિર અને આપણે હવે જઈશું અને ઇન્ટરવ્યૂ લઈશું માયાભાઈ આહીરનું. તો બન્યા રહેજો વિડીયોમાં. આમ ગણીએ બાપુ તો દુનિયામાં કોઈ નકારાત્મક વસ્તુ છે જ નહીં.
ગેરસમજ ત્યાં સુધી પહોંચ્યા ન હોય એટલે નકારાત્મક લાગતું હોય. બાકી ખરેખર આજે આપણે હકારાત્મક છે અને આ હકારાત્મકથી સારી વાતો આપ લોકોને બધાના માધ્યમથી ઘર સુધી પહોંચાડવાનું આ બધા કામ કરો છો. એ પણ આ બધાના માપદંડને આપના ગુણ પ્રણામ કરું છું અને આપ સારું કાર્ય કરી રહ્યા છો બધાને ખૂબ ખૂબ શુભ અભિનંદન. અરે ભાઈ આ બધા તો સારું કામ કરે છે. પછી તમારે જેવા યોગ સાહિત્યકાર જે આ સંસ્કૃતિને જીવતી રાખ્યા છે, અત્યારે યુવા વર્ગને તમારા જેવા જે સાહિત્યકાર છે એની પાસેથી ઘણું બધું, તમારા જેવા માહિતી ઘણું બધું સ્વીકાર છે. અને તમે બધા એક અરીસા જેવા હો, અરીસાને સામે કોઈ મોઢું જોવે ને તો એને જે કંઈ આગળ બતાવી દે એવી રીતે તમારા બધાના હું પોતે આજે 30 વર્ષથી તમને બધાને યુટ્યુબમાંથી જોઉં છું. હવે એવો સમય આવ્યો છે કે તમારા બાજુમાં પણ બેઠા છું એટલે કંઈક ને કંઈક પુણ્ય હોય ત્યારે આપણે એકબીજાની આત્માઓને પાસે આવી શકીએ. એટલે આપ પણ ખૂબ સમાજને આપ્યા છો. સમાજ તમારે જેવાઓ સાહિત્યકારોના ક્યારેય પણ ઋણમાંથી મુક્ત નહીં થશે, કારણ કે તમે 100 વર્ષ પછીના સાહિત્ય મૂકીને આ સમાજમાં રાખી દીધા છો. એટલે અમે બધા ધર્મગુરુ પણ તમારે જેવા સાહિત્યકારોના આભાર માનશું, કારણ કે આવનાર પેઢી માટે આપના બધા એક ઉદાહરણ તરીકે સમાજને સામે લઈશું. ના અમે બસ બાપુ એ જ કાંઈક પણ કાર્યક્રમ આપતા હોય આપ જેવા મહાપુરુષોના ગુરુ મહારાજની કૃપા માવતરની કૃપાથી એક જ મેસેજ જગતને આપીએ છીએ. બોલીએ ઘણું બધું પાછું આટો વાઢી અને કેમ જેમ પાછી ગાય પોતાના ખીલે આવી જાય તેમ અમે બાપુ બધે ફરી ફરીને પાછા મૂળ ખીલે આવી જાય. સમાજને એ જ કહેતા હોય કે આ દેશનો યુવાન, આ દેશનો બાળક, આ દેશનો દીકરો એવા સંસ્કારથી જીવે કે એ હંમેશા માથી અને ગુરુથી દૂર ન જાય, ધર્મથી દૂર ન જાય. અને એક જ વાત છે કે આપણો દીકરો એને એકડા પાકા કરતા આવડે છે, એબીસીડી પાકા કરતા આવડે, સત્તા પાકા કરતા આવડે. તો ઘરે ઘરે હનુમાન ચાલીસા પાકી થાય, ઘરે ઘરે શિવ સ્તોત્ર પાકું થાય, ઘરે ઘરે શક્તિના પાકા થાય, ભવાની સ્તોત્ર પાકું થાય, વિષ્ણુ સ્તોત્ર પાકું થાય. એક એક વસ્તુ ત્રણેયની વાંચીને એક એક લઈ લેશું અને એ પાકું તો શું કરું કે નિત્ય ઘરમાં એની પૂજા થવી જોઈએ. આપણું બાળક જાગીને આપણે શું કરીએ છીએ એ જોવાનું છે 100%. અને આપણને આપણે જ જો નહીં કરતા એને છોકરાઓને ડાયરેક્ટ સલાહ દેશું નહીં કે નહીં ઉતરે, કારણ કે આ બધું પાઠમાં મળે છે સ્કૂલથી માંડી અને આપણી સંસ્કૃત પાઠશાળાઓ અને મેડિકલ યુનિવર્સિટીઓ સુધી વ્યા જાય, કોલેજો સુધી વ્યા જાય, તો એ બધું શીખવાનું મળે. કેમ કે અભ્રષ્ટ શબ્દ કાંઈ નથી શીખવા મળતું, એ ક્યાંથી આવ્યું? આવ્યું છે ક્યાંથી જ. આપણને એમ છે કે બાળક સૂતું છે, આપણને એમ છે કે બાળક સાંભળતું નથી, અને એની સાંભળતા જે આપણે કંઈક બોલાઈ ગયું છે. અને જ્યારે તમે એમ કહો કે છોકરો જાગી જશે અને સાંભળી જશે અને ત્યારે વધારે ચેકઅપ કરી લેતો હોય કે મારથી અજાણતા શું બોલાય છે, તો એ વધારે ને પાકું થતું હોય. ના તમારું બાળક હજી સૂતું હોય તો સવારના પહોરમાં 5 વાગે તમારા ઘરમાં, હવે તો આ ટીવી આવી ગયા છે, મોબાઈલ છે, એમાં તમે વગાડવાનું મૂકી ગયો ને એ ધીરા સ્વરમાં એ સ્તોત્રો સવારમાં વાગતા હોય, ભલે બાળક સૂતું હોય પણ એ સૂતા સૂતા એ સાંભળતું હશે ને ત્યારે એ ઓટોમેટિક એનામાં ઉતરશે. એક લીમડાને મૂળિયાને ખબર પડે છે કે આ ધરતીમાં કડવાટ ક્યાં પડી છે, તો એ કેવલ ને કેવલ આ ધરતીમાંથી કડવાટ ગોતી અને લીંબોળી સુધી પહોંચાડશે. અને આખે આખો લીમડો કડવો હોય અને પાછો એને ખબર પડે કે હવે મારી લીંબોળી પાક ઉપર આવી છે, તો કલ્પના તો કરો સાહેબ કે હજારો એના મૂળિયા એ ધરતીમાંથી ક્યાં ટચલી ડાળે એક લીંબોળી હોય એની અંદર પાછી મીઠાશ પણ ભરી શકે છે. એ જ રીતે આવો એને ખબર પડે છે કે આમાં ખટાશ ક્યાં પડી છે, તો એ ઠેર ઠેર કેરી સુધી ખટાશ પહોંચાડશે. અને પાછી એને પણ ખબર પડે કે હવે એને મારે પકવવી જોવે, તો એટલા બધા થડની અંદર ખટાશ પહોંચાડનારી એના મૂળિયા ધરતીમાંથી એને ખબર પડે મારે ખટાશ હતી અને પાછો મધુર આમરસ હું ક્યાં પહોંચાડું, તો એ પાછી મારી કેરી મીઠી થઈ જાય. આપણે ઘણાને એમ કહીએ કે ભાઈ ફલાણો ભાઈ ઝાડવા જેવો છે, ના
એની જેવો તો બની યાર, કારણ કે ફળ જગત આટલું આપે, આપ પોતે તમે સાયો બીજાને આપે, પણ એને ખબર છે કે આ ધરતીમાં મારા લાયક રસ પીડ્યો છે, એ રસ હું ગોતી અને ત્યાં પહોંચાડું. નાળિયેરીને ખબર પડે તો એક જ સાથે તેલ પાણી અને ટોપરું તમને ક્યાં ધરતી કેટલી નાળિયેરી ઊંચી હોય તો એ ધરતીમાંથી એ તત્વો ગોતી અને પાછું ઠેઠ નાળિયેરીમાં એ પહોંચાડી દે છે. અને એવી કઈ પાઇપલાઇન એમાં ગોઠવી હશે કે એની અંદર પાછું ટોપરા જેવું પાણી અંદર ભરાઈ જાય, તેલ અને પાણી કોઈથી ભેગું ન રહી શકે. મારો નાથ, મારો ઈશ્વર સાહેબ એક જ જગ્યા, એ જ મૂળિયા આ ધરતીમાંથી તેલ પણ ગોતી શકે છે, એના જ મૂળિયા આ ધરતીમાંથી એ પાણી ગોતી અને પાછું ત્યાં પહોંચાડી શકે. આ બધું રોકનારો માણસ છે તો એ સુકામને ગોતી શકે અને એવા કંઈક તત્વો ઘર ઘર સુધી પહોંચે અને આ દેશ એક હિન્દુ ધારાને લઈને ચાલનારો આદિકાળથી અનંતથી કરોડો વર્ષોથી જ્યારથી બ્રહ્માંડ સૂર્યમાલી પૃથ્વી છૂટી પડી ત્યારથી લઈને આજ સુધી, અને પછી આપણે એને એમ કહીએ કદાચ કે વટસ્ય પટસ્ય પટસ્ય પાંદડા ઉપર તરતો તરતો ઈશ્વર આવ્યો, અને એની ભ્રમટીમાલી શિવ પ્રત્યે, એની ભૂજાવાળી શક્તિ પ્રત્યે, નાભીમાલી બ્રહ્મા પાછું શિવપુરાણ લો તો ક્યાંય મહાદેવ ઓમકાર માલી પ્રત્યે અને એને નેત્રમાલી બ્રહ્મા ઉત્પન્ન થાય. આ ત્રણેય જ મને કોને નહીં ત્રણેય, અને ત્યાંથી લઈ અને ઓમથી થયેલી આ સૃષ્ટિનું સર્જન આ ગોમ સુધી પડ્યું છે એની અંદર, એ સનાતનતા આપણે ભૂલી જશું તો આપણે બોમ્બ ઉડાડી નાખશે. જેની પાસે ઓમકાર પડ્યો હશે, જેની પાસે રામ પડ્યો હશે, જેના હૃદયમાં કૃષ્ણ પડ્યો હશે, જેના હૃદયમાં સદગુરુ બેઠો હશે, એને બોમ્બની તાકાત નથી. જેના લોકોમાં ઓમ પડ્યો હશે એટલે ઘર ઘર સુધી આપ ત્યાં બધા પહોંચાડી શકે. હું આપ બધાને ખૂબ 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 ધન્યવાદ.